ગુજરાતમાં કોરોના સંક્રમણ બેકાબુ બનતા રાજ્ય સરકારે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મોકૂફ રાખી છે. બીજા અનેક સરકારી આયોજનો રદ થયા છે. વધુ નવા પ્રતિબંધો અમલી બનવાની આશંકા છે. આ બધા વચ્ચે જામનગરમાં પણ કોરોનાની આગેકૂચ વાયુવેગે ચાલી રહી છે. ગઈકાલે જામનગર શહેરમાં કોરોનાના 19 કેસ નોંધાયા હતા અને આજે નવા 30 કેસ નોંધાયા છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ 3 કેસ સામે આવતા જિલ્લામાં કુલ 33 કેસ નોંધાતા ભય ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે હજુ સુધી સ્કૂલો બંધ કરવાની ઘોષણા થઈ નથી. વાલીઓ ઓફલાઈન શિક્ષણ બંધ કરવાની પ્રબળ માંગ કરી રહ્યા છે. જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદથી ખેતીના પાકને ભારે નુકસાન થયું છે. જામજોધપુરના ગોપ પંથકમાં તો 1.5 ઇંચથી વધુ વરસાદ થતાં ભર શિયાળે ચોમાસાની અનુભૂતિ થઈ હતી. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને પગલે વીજ પુરવઠો ખોરવાઈ જવાની પણ ફરિયાદો ઉઠી હતી. ગુનેગાર પોતાને મૃત્યુ પામેલ સાબિત કરી કાયદાની નજર ચૂકવી મોજથી નવું જીવન જીવવા લાગે એવા ફિલ્મી ઉદાહરણ જેવી સત્ય ઘટના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સામે આવી છે. ભાણવડ પંથકના માલદેભાઈ જીવાભાઈ સગર નામના શખ્સને ભાણવડના એક હત્યાના કેસમાં આજીવન કેદની સજા થઈ હતી. સજા દરમિયાન જામીન પર મુક્ત થઈ માલદેભાઈ 1994માં ફરાર થઈ ગયા હતા. વર્ષ 2017માં તેના પુત્ર હમીરભાઈએ પિતાનો મરણનો દાખલો કઢાવી વારસાઈ કરાવી 17 વીઘા ખેતીની જમીન પણ પોતાના અને માતાના નામે કરાવી લીધી હતી. દેવભૂમિ દ્વારકા LCB ગહન તપાસને આધારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના સારંગપુરમાં અમરાવતી નદીના કાંઠે આવેલ વાડી વિસ્તારમાં પહોંચી હતી, જ્યાં તેમને માલદેભાઈ જીવતા મળી આવ્યા હતા. માલદેભાઈએ પોલીસ સમક્ષ ફરાર થયા પછી આજ સુધીનો ઘટનાક્રમ કબૂલી લીધો હતો. પોલીસે 27 વર્ષથી ફરાર કેદી 70 વર્ષીય માલદેભાઈને તેમની બાકીની સજા ભોગવવા અમરેલી જેલમાં મોકલી દીધા છે. ગઈકાલે પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા વ્યવસ્થા 20 મિનિટ સુધી જોખમાતા આ મુદ્દો ટોક ઓફ ધી નેશન બન્યો છે. આ ઘટનાના વિરોધમાં ભાજપ દ્વારા દેશવ્યાપી પ્રદર્શનો થઈ રહ્યા છે. જામનગરમાં પણ યુવા મોરચા દ્વારા શહેર ભાજપ કાર્યાલયથી એક કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિમલભાઈ કગથરા સહિતના આગેવાનો આ પ્રદર્શનમાં જોડાયા હતા. આ ઉપરાંત જૈન સોસાયટીમાં આવેલ રામ મંદિર તથા સોમનાથ મહાદેવ મંદિરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય માટે મહામૃત્યુંજય જપ કરવામાં આવ્યા હતા. થોડા દિવસ પહેલાં જ જામનગરમાં એક સંગઠન દ્વારા મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી, જેને કોંગ્રેસના આગેવાનોએ તોડી પાડી હતી. આ પછી એ જ સંગઠન દ્વારા ગોડસે ગાથા નામનો કાર્યક્રમ કરવામાં આવતા વિવાદ થયો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા ગોડસેની વંદના એ દેશદ્રોહ જ ગણી શકાય, તેમ છતાં આ મુદ્દે શાસક પક્ષ મૌન સાધીને બેઠો છે. કોંગ્રેસ દ્વારા આ મુદ્દે ફરી એક વખત આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે. શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દિગુબા સહિતના આગેવાનોએ મહાત્મા ગાંધીનું અપમાન કરનારાઓ વિરુદ્ધ દેશદ્રોહનો ગુનો દાખલ કરવા પોલીસ સમક્ષ રજૂઆત કરી છે. ગાંધીના ગુજરાતમાં ગાંધીજીનું અપમાન ખરેખર એક શરમજનક વાત છે. છેલ્લા 3 મહિનામાં હિન્દુ સેનાના નામે ભાજપના કાર્યકર્તાઓ સાથે મળીને જે ગાંધીજીના બેનરો ચીપકાવા, ક્યાંક ગોડસે ગાંધીજીના હત્યારાના બેનર ચીપકાવા, ક્યાંક ગોડસેની પ્રતિમા મૂકવી અને ક્યાંક ગોડસે ગાથા કરવી, આ શરમજનક વાત છે આપણા માટે ને દેશ માટે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા વારંવાર આ લોકોને ચેતવવામાં આવ્યા છે. કાયદા જે કાયદો જેનું કામ કરે કાયદાને પણ અમે લેખિતમાં અને મૌખિકમાં વારંવાર રજૂઆત કરી છે કે આ બધું બંધ કરે. આજે પણ અમે ગઈ 2 દિવસ પહેલાં જ આ લોકોએ એક ગોડસે ગાથા નામની એક કથા ચાલુ કરી છે. જામનગરનું શહેરનું વાતાવરણ બગડે અને યુવાને ગેરમાર્ગ દોરવા માટે આ પ્રચંડ એક ઓલું ષડયંત્ર કરે છે. ત્યારે જામનગરના SPના ચાર્જમાં જ્યારે પાંડ્યા સાહેબ છે ત્યારે અમે લેખિતમાં એક ફરિયાદ આપી છે કે તાત્કાલિક આ લોકો પર દેશગૃહનો જે કલમ છે લાગુ થાય અને આ લોકોને કાર્યવાહી થાય, નહીંતર આવતા દિવસોમાં કાયદો જો કાયદાનું કામ નહીં કરે તો અમે કોર્ટના દરવાજા ખખડાવશી અને ગાંધીજી ઇન્ડિયા માર્ગે આ લોકોને ડામી દેશે. જામનગરની જાણીતી શ્રી આણદાબાવા સેવા સંસ્થા સંચાલિત ધોરીવાવના આણદાબાવા વેદાંત સંસ્કૃત મહાવિદ્યાલયમાં 15-18 વર્ષની વયજૂથના 100 વિદ્યાર્થીઓને કોરોના વિરોધી વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આજે આપણે શ્રી આણદાબાવા સેવા સંસ્થા દ્વારા સંચાલિત
શ્રી આંડાવાળા વેદાંત સંસ્કૃત મહાવિદ્યાલય જે પૂજ્ય પરમ પૂજ્ય દેવપ્રસાદજી મહારાજના માર્ગદર્શન નીચે ચાલે છે. અહીંયા સંસ્કૃતનો અભ્યાસ કરવામાં આવે છે. અહીંયા ધોરણ 9 થી એમએ સુધી અભ્યાસ કરવામાં આવે છે. અને આજે તારીખ 6/1/2022 રોજ જે વેક્સિન અભિયાન ચાલે છે એ અભિયાન અંતર્ગત અત્યારે 100 જેટલા ઋષિકુમારોને અહીંયા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વેક્સિન કરાવવામાં આવે છે. આ જે વેક્સિન અભિયાન છે તેમાં વર્ષ 15 થી 18 વર્ષના વય સુધીના બાળકોને વેક્સિન આપવામાં આવે છે. એ અંતર્ગત ધોરણ 9 થી ધોરણ 12 સુધીના બધા વિદ્યાર્થીઓને આજરોજ વેક્સિન આપવામાં આવે છે.